અમદાવાદમાં 145મી રથયાત્રાની પહેલા આજે મંદિરમાં પરંપરાગત વિધિ થશે। જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવશે। જગન્નાથજી મંદિરમાં નેત્રોત્સવ પહેલા પ્રભુની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। તો આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, જે રીતે નેત્રોત્સવ વિધિ થઈ રહી છે, કેવા પ્રકારની ધાર્મિક વિધિ આજે દિવસ દરમિયાન મંદિરમાં થવાની છે? નરેન્દ્ર 14 દિવસ મામાના ઘરે રોકાયા બાદ 15મા દિવસે ભગવાન જ્યારે ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે, મંદિરમાં નિજ મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યારે ભગવાનને આંખો આવેલી હોય છે। અને એટલા માટે જે નેત્રોત્સવ વિધિ છે તે નેત્રોત્સવ વિધિ કરવામાં આવતી હોય છે। સીધી વાત છે કે સીઆર પાટીલ આ વખતે આવ્યા છે અને આ સીઆર પાટીલ દર્શન માટે આવ્યા છે, જે દર્શન માટેના દ્રશ્યો બતાવીશું કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। ખૂબ મોટી સંખ્યામાં લોકો લેતા હોય છે ત્યારે આવેલા તમામ ભક્તો ને આ દર્શનનો લાવો મળતો હોય છે। નેત્રોત્સવ વિધિ હાલમાં ચાલુ કરવામાં આવી છે। જે નેત્રોત્સવ વિધિમાં યજમાનો નક્કી કરાયેલા યજમાનો આ વિધિમાં જોડાતા હોય છે, જે વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લેતા હોય છે। સીધી વાત છે કે ભગવાનને જ્યારે આંખો આવતી હોય ત્યારે દરેક ભક્તનો અને પૂજારીનો એવો ભાવ હોય છે કે ભગવાનની આંખો વહેલી તકે સારી થઈ જાય, અને એટલા માટે જ આવા ભાવ સાથે નેત્રોત્સવ વિધિ કરવામાં આવતી હોય છે। આ વિધિમાં આવેલ તમામ યજમાનો એવા ભાવ સાથે વહેલામાં વહેલી તકે ભગવાનની આંખો સાજી થઈ જાય તેવા ભાવ સાથે આ વિધિ કરી અને ભગવાનની આંખ પર પાટા બાંધવામાં આવે છે, જે પાટા મંગળા આરતીના સમયે રથયાત્રાના દિવસે ખોલવામાં આવે છે। નરેન્દ્ર, આભાર જિગ્નેશ, આગળ પણ જાણકારી લેતા રહીશું। તો અત્યારે ભગવાન જગન્નાથજી મંદિરમાં નેત્રોત્સવ વિધિની શરૂઆત થઈ ચૂકી છે અને અલગ અલગ જે રાજકીય આગેવાનો છે તેઓ પણ દર્શન માટે આવી રહ્યા છે।